નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 5 વિષય અંગ્રેજી, વિષયાંક છે યુનિટ 1 અને યુનિટ 1 નું નામ છે વોટ ઇઝ ઇન ધીસ યુનિટ. આ યુનિટ માં શું છે? બરોબર, આપણે સ્વાધ્યાય પોથીમાં લેખન ચાલુ છે. હું બને તેટલું સ્વાધ્યાય પોથીમાં જે તમને એક્ટિવિટી છે 1 બાય 1 સમજાવું છું, બરોબર, જેથી કરીને તમને વિડિયો દ્વારા એક્ટિવિટી સમજાઈ જાય અને પછી હોમવર્કમાં ફોટાઓ મળે તો તમારે સ્વાધ્યાય પોથીમાં તૈયાર પણ થઈ જાય. તો ચાલો હવે આપણે શરૂ કરીએ એક્ટિવિટી 3C. બરોબર, 3B સુધી મેં કમ્પ્લીટ કરાવ્યું. પેજ નંબર 20, 21 અને 22 આપણે એકલા પેજ કમ્પ્લીટ કર્યા આગળના વિડીયોમાં, બરોબર. અત્યારે શરૂઆત પેજ નંબર 22 અને ખરા ખોટાથી કરવાના છે, જે હિન્દુસ ક્લાસરૂમ એટલે કે હિન્દુનો વર્ગખંડ આ જે એક્ટિવિટી આપણે ચાલે છે, બરોબર, એનું જ આપણે આ જે ક્વેશ્ચન આન્સર ખરા ખોટા એ બધું ચાલે છે. તો આપણે અત્યારે પેજ નંબર 22 છે એમાં એક્ટિવિટી 3C પહોંચ્યા છીએ અને એક્ટિવિટી 3C છે એ ખરા ખોટા છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જો તમે ગુજરાતી, પર્યાવરણ, હિન્દી આ બધામાં ખરા ખોટા વિધાન જુઓ છો, બરોબર, તમને આવડે પણ છે કે ભાઈ સાચું વાક્ય હોય તો સાચાની નિશાની ખરાની અને ખોટું વાક્ય હોય તો ચોપડીની નિશાની, એવી બે નિશાની છે, બરોબર. અંગ્રેજીમાં આમ તો ખરું વાક્ય હોય, સાચું વાક્ય હોય તો ટ્રુ અને ખોટું વાક્ય હોય તો ફોલ્સ લખવાનું હોય, બરોબર. પણ તમારે અહીંયા ખરા અને ખોટાની નિશાની કરવી પડશે, બરોબર, એ કરવાની છે. પણ જો ગુજરાતી અને હિન્દી એ બધી ભાષાઓ છે, ગુજરાતી તો આપણને આપણી માતૃભાષા છે એટલે સરસ સમજાય છે વાક્યમાં શું કહ્યું છે. હિન્દીમાં પણ નોર્મલી સમજાય છે, બરોબર, ન વાંધો આવે. પણ અંગ્રેજી છે એને સમજવામાં આપણે આ જે અંગ્રેજી વાક્ય સાચું છે કે ખોટું એ સમજવા માટે આપણે એ વાક્યનું ભાષાંતર કરવું જરૂરી છે. માટે હું તમને વારંવાર કહું છું કે સ્પેલિંગ છે ને એના પર વિશેષ ધ્યાન આપો. જેટલું સ્પેલિંગ નોલેજ તમારું સારું હશે ને તો તમારું અંગ્રેજી એકદમ સારું જોડાશે, એકદમ સારું થઈ જ જશે. અને જેટલું સ્પેલિંગ તમને ઓછા આવડશે ને એટલું તમારે જે અંગ્રેજીનું જે લેખન વાચન છે એ નબળું રહેશે અને તમારું અંગ્રેજીની જે સમજણ છે ને એ પણ ખૂબ ઓછી રહેશે. એટલે હું તો તમને કહું છું કે તમે તો 5મા ધોરણના વિદ્યાર્થી છો, તમારી પાસે તો સમય છે કે તમે અંગ્રેજીમાં વધારેમાં વધારે ધ્યાન આપો. કારણ કે 6ઠું ધોરણ આવશે ત્યારે તમારો અભ્યાસક્રમ ખૂબ લાંબો આવશે. એટલે અત્યારે જે છે ને સમય છે ને એનો સદઉપયોગ કરી બધાએ અંગ્રેજીના સ્પેલિંગ એના ઉપર વિશેષ ધ્યાન આપવાનું. તમારે નાના 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 જે શોર્ટ સ્ટોરીઓ ને એ છે એ તમને આવડી જશે ફટાફટ. એટલે જે હું વિડીયોમાં બોલું ને એ તમારે તમારા શબ્દો જોવાના ને ટીચર આ શબ્દ કેવું બોલ્યા એ પ્રમાણે તમારે પણ વાંચન કરવાનું એટલે તમને પણ આવડશે, બરોબર. ચાલો હવે આપણે ખરા ખોટા છે એના વિધાનો છે એ અંગ્રેજીનું ભાષાંતર કરી અને સમજતા જઈએ. પહેલું, હિન્દુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. હવે ગુજરાતી શું થશે? હિન્દુનો વર્ગખંડ નાનો છે. સ્મોલ એટલે નાનો, તો એ વાત ખોટી છે. કારણ કે એનો ક્લાસરૂમ તો બી એટલે એવી હતો, બરોબર. તો પહેલું છે એમાં શું આવશે? ચોપડી, ખોટું. બીજું, ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. આ પાઠમાં આવ્યું છે કે ભાઈ બુલેટિન બોર્ડ છે એ લીલો છે, તો એ વાત સાચી છે. તો બીજામાં આવશે રાઈટ. ત્રીજું, ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. ટીચરના ટેબલ પર પડી હતી એ અંગ્રેજીની પુસ્તક હતી નહીં, એ વાત ખોટી છે. તો શું આવશે? રોંગ એટલે ખોટું. ચોથું, ધેર આર નો ડસ્ટબીન ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં ડસ્ટબીન નથી, તો આ વાત ખોટી છે. તો શું આવશે? ખોટું એટલે કે રોંગ. પાંચમું, ધ પિક્ચર આર ઓન ધ વોલ. ચિત્રો છે એ દીવાલ પર છે. ખરેખર ચિત્રો દીવાલ પર નહોતા, જે હિન્દુનો ક્લાસરૂમ છે તેના બુલેટિન બોર્ડ પર ચિત્ર છે, એટલા માટે આ વાત ખોટી છે. ફાઇવ પણ રોંગ, બરોબર. સિક્સ, ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. એક કબાટ છે એ બ્લેકબોર્ડ નજીક છે, તો આ વાત સાચી છે. તો રાઈટ આવશે. સેવન, હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. પહેલું જ વાક્ય, પહેલું અથવા તો બીજું જ વાક્ય છે કે હિતુ પહેલી બેન્ચ પર છે, બરોબર, એ વાત સાચી છે. તો શું આવશે? રાઈટ. એટ નંબરનું, ધ સીલિંગ ઇઝ પિંક. સીલિંગ એટલે છત, છત ગુલાબી છે.
એટલે પેચો છે સ્વચ્છ છે તો આ વાત સાચી છે એટલે હેતુનો પ્યાસનો સ્વચ્છ છે એટલે રાઈટ આવશે અને 10 નંબરનું વાક્ય देयर इज अ ડિક્શનરી ઓન ધ ટેબલ ટેબલ પર એક ડિક્શનરી છે તો એ સાચી વાત છે બરોબર તો 10 નું વાક્ય રાઈટ હવે એના પછી એક્ટિવિટી 3B બરોબર એક્ટિવિટી D આપણે એમાં શું કરવાનું છે તો એમાં પ્રશ્નોના ઉત્તર લખવાના છે તમે ગુજરાતીમાં તો શીખી ગયા બરોબર હવે અંગ્રેજીમાં પણ પ્રશ્નોના ઉત્તર શીખવાના છે તો ચાલો કરીએ કયો પૂર્ણ નથી ચાલો પહેલું વેર ઇઝ રીતુ રીતુ ક્યાં છે તો રીતુ આપણે એમ કહીએ કે રીતુ વર્ગખંડમાં છે અથવા રીતુ પહેલી બેંચ પર છે બે વાક્ય સાચા છે તો આપણે લખશું રીતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ રીતુ પહેલી બેન્ચ પર છે બરાબર આ જેનો એનો આન્સર અંગ્રેજીમાં છે કયો અપરો રીતુ ઇઝ પછી ઓન ધ ફર્સ્ટ બેન્ચ આટલું તમારે તૈયાર કરવાનું રહે પણ એ વારંવાર એના શબ્દો વાંચો ને એટલે તમને મગજમાં એ પણ બેસી જાય બીજું વેર ઇઝ ધ ડસ્ટબિન ડસ્ટબિન ક્યાં છે તો આપણે વાક્ય છે કે ભાઈ ડસ્ટબિન છે એ ડોરની એટલે કે બારણાની બાજુમાં છે એવું વાક્ય આવ્યું તો આન્સર એમ જ આવશે ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર બરાબર ડસ્ટબિન બારણાની બાજુમાં છે એના પછી ત્રીજું વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ વોટ કલર ઇઝ ઇટ બુલેટિન બોર્ડ ક્યાં છે તેનો રંગ કેવો છે બે પ્રશ્ન છે તો ચાલો પહેલાનો જવાબ લખીએ ત્રીજામાં ધ બુલેટિન બોર્ડ ધ બુલેટિન બોર્ડ in the classroom in the classroom bulletin board classroom ma che te kevo che so it is green te lilo che barobar ena pachi chotu where are they in the cupboard cupboard kya che kabat kya che to chotha no jawab aavse સોરી પ્રશ્ન શું છે વોટ આર ધેર ઇન ધ કબાટ કબાટમાં શું છે એમ પૂછે છે તો કબાટમાં વાર્તાની પુસ્તકો છે તો એનું અંગ્રેજી સાથે ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબાટ કબાટમાં વાર્તાની પુસ્તકો છે એના પછી ઇઝ ધેર પાંચમો પ્રશ્ન ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ શું વર્ગખંડમાં પ્લેટફોર્મ છે તો હા હતો બરાબર તો શું આવશે યસ શું કહો જવાબ યસ ધેર ઇઝ આટલો જવાબ લખાય ટૂંકો હા ક્લાસમાં છે બરાબર હા ક્લાસમાં પ્લેટફોર્મ છે અથવા તમે એમ લખો યસ ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ તો એ પણ સાચું છે પણ આપણે ટૂંકો જવાબ હંમેશા અંગ્રેજીમાં લખવો હવે ચાલો ઇઝ ધ ક્લાસરૂમ ડર્ટી શું ક્લાસરૂમ ગંદો છે ડર્ટી એટલે ગંદો તો કેવો આપો ક્લાસરૂમ સ્વચ્છ તો શું જવાબ આવશે ના નો ધ ક્લાસરૂમ No, the classroom not dirty. નહીં વર્ગખંડ ગંદો નથી એના પછી સાતમું આર ધ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ શું વર્ગખંડમાં વિદ્યાર્થીઓ છે તો હા છે યસ ધ સ્ટુડન્ટ્સ
અને છેલ્લું વેર ઇઝ ધ ડિક્શનરી ડિક્શનરી ક્યાં છે શબ્દકોશ ક્યાં છે તો ડિક્શનરી ટેબલ પર છે તો આપણે લખશું ધ ડિક્શનરી ઇઝ ધ ડિક્શનરી ઇઝ on the table dictionary table પર છે બરોબર આ થઈ ગયો આઠમાનો જવાબ હવે એક્ટિવિટી 3e એમાં તમને જે ડાયલોગ છે એ ડાયલોગ પાઠ્યપુસ્તકમાં છે બરોબર એના તમારે નામ લખવાના છે એ ડાયલોગ છે એ હું તમને પાઠ્યપુસ્તકમાં સમજાવવાનો છું બરોબર એમાં કોણ બોલે છે વાક્ય એ લખવાનું છે ડાયલોગ જસબીર અને વિશ્વા વચ્ચેના છે તો આપણે નામ છે એ માત્ર લખવાના છે તો એ હું તમને હોમવર્કમાં ફોટો મોકલાવીશ અને ડાયલોગ સમજાવીશ એના દ્વારા તમને સમજાઈ જશે એટલે એ હું તમને પાઠ્યમાં સમજાવીશ અને આવો પ્રશ્ન પાઠ્યમાં છે એ એ તમને હું એમાં ખાલી નામ જ દર્શાવવાનું છે પણ આપણે પહેલા એ ડાયલોગ છે એ પાઠ્યમાં જ્યારે સમજૂતી આવે ત્યારે હું સમજાવીશ બરોબર હવે એક્ટિવિટી 4 છે તમારી જુઓ એક્ટિવિટી 4 છે એમાં એમ લખ્યું છે કે એક્ટિવિટી 2 નું ચિત્ર જોઈ જોડીમાં કાર્ય કરો ઉદાહરણ પ્રમાણે ઉત્તર લખો એક્ઝામ્પલ આપ્યું છે આર ધેર 5 કાર્સ ઇન ધ પિક્ચર એક્ટિવિટી 2 એટલે કયું આપણો એક્ટિવિટી 2 એટલે કઈ એક્ટિવિટી જે આ ચિત્રવાળી એક્ટિવિટી છે ને આ એક્ટિવિટી એના આધારે એક્ટિવિટી 4 છે બરોબર આપણે જે પ્રશ્નો છે એના હા અથવા નામમાં જવાબ આવશે તો આપણે જોઈ લઈએ બરોબર હવે પહેલો પ્રશ્ન એક્ઝામ્પલ નો એટલે કે ઉદાહરણ નો આર ધેર 5 કાર્સ ઇન ધ પિક્ચર તો ચિત્રમાં હતી 5 ગાડી તો આપણે શું આવશે જવાબ યસ ધેર આર બરોબર હવે આર ધેર એના પછીનો પ્રશ્ન આર ધેર 3 કાર્સ ઇન ધ પિક્ચર શું ચિત્રમાં 3 કાર છે તો નોતી નો ધેર આરન્ટ આર નોટનું ટૂંકું સ્વરૂપ આરન્ટ થાય બરોબર ધારો કે પહેલું છે આર ધેર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર બીજી એક્ટિવિટીની વાત છે હો તો આપણે એનો આન્સર શું આવશે બોલો જોઈ 5 ફૂલ ચિત્રમાં છે તો હા છે તો શું આવશે પહેલાનો જવાબ યસ ધેર is
ચિત્રમાં ગાય નથી બરાબર આ થઈ ગઈ એક્ટિવિટી 4 એક્ટિવિટી 4 માં એક્ટિવિટી 2 ના આધારે પ્રશ્નોના જવાબ યસ અથવા નો માં આપવાના હતા તમારે વિડિયો દ્વારા આજે એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 2 ને 1 બરાબર 1 2 3 4 અહીંયા સુધી આપણે સ્વાધ્યાય પોતે માં કમ્પ્લીટ થઈ ગયું છે એ બધાએ વિડિયો દ્વારા સમજી લેવાનું છે એક્ટિવિટી 5 એ આગળના વિડિયોમાં હું શરૂ કરીશ બરોબર એક્ટિવિટી 5 છે ને એ આગળના વિડિયોમાં હું તમને સમજાવીશ અને લેખન કરાવીશ અત્યારે એક્ટિવિટી 4 સુધી બધાએ વિડિયો દ્વારા સમજી અને સ્વાધ્યાય પોતેમાં તૈયાર કરવાનું છે જો સ્પેલિંગ તૈયાર કરજો લેખન વાંચન કરતા રહેજો તમારું જે અંગ્રેજીમાં લખેલું છે બધું વાંચો બધું તમે વાંચ્યા રાખો તમને સમજાશે પણ ખરું અને અંગ્રેજી વાંચન છે એ પણ તમારું સારું થશે લેખન વાંચન કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો નિયમિત વિડિયો જોઈ અને નિયમિત અભ્યાસ કરજો તો તમારું એજ્યુકેશન છે જે આ ઓનલાઈન લેખન ખૂબ સરસ રીતે ચાલશે વિદ્યાર્થી મિત્રો આવજો